નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આ મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે બીજા ચેપ્ટરની શીખવાની ક્રિયા સમજાવી રહ્યા હતા. વિષય શીખવાની ક્રિયા. ચલો, શીખવાની ક્રિયાની અંદર અગાઉ આપણે અભિસંધાન દ્વારા શિક્ષણ એની અંદર આપણે જોયું કે અભિસંધાન દ્વારા શિક્ષણનો પ્રયોગ કોને કર્યો હતો, કે ઇવાન પેટ્રોવિચ પાવલોવે. આના હિસાબે મનોવિજ્ઞાનને એક પ્રશિષ્ટ અભિસંધાનની શોધ મળી અને એ માટે એમને 1904ની અંદર તબીબી ક્ષેત્રે નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા. એમાં પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ આપણે સમજાવ્યો હતો કે પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ ઇવાન પેટ્રોવિચ પાવલોવે એક કૂતરા ઉપર કર્યો છે. તે એક સરસ મજાનું સ્ટેન્ડ બનાવ્યું. સ્ટેન્ડની અંદર કૂતરાને કેવી રીતે ઉભો રાખ્યો અને એની સાથે એવી નળીઓ ગોઠવવામાં આવી અને એમને લાખ એક પી થાય એવું માપન યંત્ર મૂક્યું અને કૂતરાની સમક્ષ જ્યારે ખોરાક રજૂ કરવામાં આવ્યો ત્યારે કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી. આ જે છે એ સાહજિક ઉદ્દીપક છે કે આને શીખવવામાં આવતું નથી, આ કુદરતી ઉદ્દીપક સામેની કુદરતી પ્રતિક્રિયા છે અને એની અંદર એને થોડાક પ્રયોગની અંદર સુધારો કર્યો. કેવી રીતે સુધારો કર્યો? તો જ્યારે જ્યારે ખોરાક રજૂ કરવામાં આવતો ત્યારે ઘંટડી વગાડવામાં આવતી. જો પહેલા સુધી કે પહેલા માત્ર એને ઘંટડી વગાડી એના સમયે કૂતરાએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહીં. થોડો સમય ગયો પછી ઘંટડીની સાથે ખોરાક રજૂ કરવા લાગ્યો. આનાથી કૂતરાએ ખોરાક સામે ઘંટડી સામે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી. આ પ્રકારના પ્રયોગો ઘણો સમય સુધી ચાલુ રાખ્યા કે ઘંટડી વગાડી ખોરાક આપ્યો લાળ ઝરવાની પ્રતિક્રિયા થોડા સમય બાદ એ જે લાળ ઝરવાની પ્રતિક્રિયા ઘંટડી સાથે બંધ થઈ ગઈ. જો આ માટેના એને પ્રશિષ્ટ અભિસંધાનના ખ્યાલ આપેલા છે. પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત 8 ખ્યાલો છે, જે આપણે 4 ખ્યાલો અગાઉના લેક્ચરની અંદર જોયા હતા. એની અંદરનો પહેલો ખ્યાલ હતો અનઅભિસંધિત ઉદ્દીપક.
तो पावरोना प्रयोग की अंदर जोड़ान वगैरह में उद्दीपक अनअभिसंधित उद्दीपक कौन है क्या है तो अनअभिसंधित उद्दीपक एवं उद्दीपक जे अनअभिसंधित प्रतिक्रिया करवा माटे उपयोगी बनतु है तो पावरोना प्रयोग की अंदर पारा ये अनअभिसंधित उद्दीपक है जीव कहीं साले अनअभिसंधित उद्दीपक रजू करवा आवे छे लाल धर्मनी प्रतिक्रिया आपे छे अब एक खोराक एक खाने अंदर अनअभिसंधित उद्दीपक छे बीजो आपण प्रकार जो तो अनअभिसंधित प्रतिक्रिया अनअभिसंधित प्रतिक्रिया એટલે કે કોઈ પણ જોડાણ વગર કે શિક્ષણ અભિસંધાન થયા પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે એટલે પ્રશસ્ત અભિસંધિત અને અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જો આ પ્રકારના પ્રયોગની અંદર પાવલોના પ્રયોગમાં અનઅભિસંધિત પ્રતિક્રિયા તમે કોને કહો તો કે જેવો કૂતરાની સામે અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક રજૂ કરવામાં આવે છે ત્યારે કૂતરો અનઅભિસંધિત પ્રતિક્રિયા આપે છે અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે કેવી પ્રતિક્રિયા તો કે અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે કે લાળ ટપકાવાની જે પ્રતિક્રિયા આપતી હોય એને અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા એના પછીનો બીજો અભિસંધિત ઉદ્દીપક જો અભિસંધિત એટલે કે જોડાણ અભિસંધાન વાળો ઉદ્દીપક તમે કોને કહી શકો તો કે અનઅભિસંધિત ઉદ્દીપકની સાથે જે રજૂ કરવામાં આવતું ઉદ્દીપક છે એને અનઅભિસંધિત ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લેવું હોય પાવલોના પ્રયોગ પ્રમાણે તો અભિસંધિત ઉદ્દીપક એટલે કયું તો કે ખોરાકની સાથે ઘંટડી વગાડવી એ અભિસંધિત ઉદ્દીપક છે કે જેવું ખોરાક રજૂ થાય ત્યારે ઘંટડી રજૂ કરવી અને ઘંટડી વગાડ્યા બાદ કૂતરાને પ્રતિક્રિયા આપવી એને અભિસંધિત ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે ચોથો પ્રકાર કયો હતો અભિસંધિત પ્રતિક્રિયા જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલા જે તે ઉદ્દીપક સાથે નહોતું પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં પ્રતિક્રિયા જોવા મળે તેને અભિસંધિત પ્રતિક્રિયા કહે છે પાવલોના પ્રયોગમાં ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે કૂતરાના મોમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા થવી એને અભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો આમ મુખ્ય આપણે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ચાર ખ્યાલો જોયા એની અંદર આપણે જો એનું એક પહેલું જોવું હોય તો કે ખોરાક એને સામેલાળ ઝરવાની પ્રતિક્રિયા એ અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા ઘંટડીનો અવાજ ખોરાક અને લાળ શું કર્યું પાવલોએ પેલા ઘંટડી વગાડી ખોરાક રજૂ કર્યો એટલે કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી આ કેવી છે કે અભિસંધિત ઉદ્દીપકની સાથે અનઅભિસંધિત ઉદ્દીપક રજૂ કરવામાં આવ્યું એટલે કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી પછી ઘંટડીનો અવાજ પછી માત્ર ઘંટડીનો અવાજ વગાડ્યો અનઅભિસંધિત ઉદ્દીપક તો પણ કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી અભિસંધિત પ્રતિક્રિયા પછી આ અભિસંધાન સત્તા પાયું કહેવાય કે આ અભિસંધાન
યોગ કેવી રીતે કે પહેલા ખોરાક રજૂ કર્યો, ઘંટડી વગાડી ખોરાક રજૂ કર્યો, કે જો ઘંટડી વગાડવામાં આવે ત્યારે એની સમક્ષ જો ખોરાક રજૂ કરવામાં આવે તો એ લાળ જરવાની પ્રતિક્રિયા આવે. પ્રબલન મળ્યું ને ખોરાક, જો ઘંટડી સાથે ખોરાક રજૂ કરવામાં ના આવે તો પ્રબલન મળ્યું ના, તો એ લાળ જરવાની પ્રતિક્રિયા આવે નહીં. પાવલોના પ્રયોગની અંદર પ્રબલન કયું કહેવાય? ખોરાક કહેવાય છે. એટલે કે એક બાળકને જો આપણે કામ કરાવવું હોય તો એને કંઈક આપવું પડે, કંઈક ઇનામ આપવું પડે, તો આપણું કામ એ દોડીને કરશે અને પ્રબલન તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠો જોવા મળે છે.
પ્રાણીનો એકવાર એકવાર અભિસંધાન સ્થપાઈ ગયું પછી સત્તર અભિસંધાન લુપ્ત થઈ જાય છે તેમ વિલોપન તરીકે ઓળખવામાં આવે છે.